મામાદેવ કેવા હાજર હાજર હતા, મામાદેવ નું કામ હતું, ભલામણ તમે બંધ કરાવી દીધું. આ એક મને બહુ દુઃખ લાગ્યું. હું કોઈને બંધ નથી કરાવતો, કેમ કે મારે મારે કોઈ એવી કેપેસિટી નથી હું કોઈને બંધ કરાવું. અમે વિચાર રજૂ કરતા હોય, વિચાર રજૂ નથી, આવું થોડું કરાય છે એમ. ના મેં એને એ નથી કીધું કે તું બંધ કર દે, તું કઈ તારે તારે દેવ પોઈન્ટ માં આવતો ધોરણમાં ચાલુ રહે, મને કઈ વાંધો નથી. પછી એ લાગવા વાળા લાગ છે ગેલે આગરી ના હોય, બાકી અમારે કઈ લેવા દેવા નથી. મારે એવું ધક્કો ત્યાં થાય. ક્યાં ગણે? ત્યાં તમારા ગામમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આજથી થોડા દિવસ પહેલા મનસુખભાઈ રાઠોડની યુટ્યુબ ચેનલ ઉપર ગોંડલના ધવલ ભુવા વિશેના કેટલાક પર્દાફાશના વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો, ધવલ ભુવા વિશે ખૂબ જ ચર્ચા થવા લાગી હતી. એને લઈને મિત્રો, મનસુખ રાઠોડના વિડીયો વાયરલ થવાથી ધવલ ભુવાનું ધૂણવાનું જે છે હમણાં બંધ થઈ ગયું હતું. જેને લઈને મિત્રો, એક વ્યક્તિ જે છે એ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને મનસુખભાઈ રાઠોડ તમે આ ખોટું કરે છે ધવલ ભુવાનું ધૂણવાનું બંધ કરાવીને. એ રીતે મિત્રો વાતો મનસુખભાઈ રાઠોડ સાથે આ વ્યક્તિ કરી રહ્યા છે. જેમ કે મિત્રો, મનસુખભાઈ રાઠોડ પણ ખૂબ જ જોરદાર જવાબ આપે છે. તો આવો સાંભળે કે મિત્રો, આ વ્યક્તિએ ધવલ ભુવા વિશે અને મનસુખભાઈ રાઠોડને શું ધમકી આપી છે અને મનસુખભાઈ રાઠોડે વ્યક્તિને શું જવાબ આપ્યો છે. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલની હાલત સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તો તમે છે ને આવું ન કરાય. કેવું? આવું કર્યું નહીં, મને બહુ દુઃખ લાગ્યું. કેવું? અમારો લા કમડિયા મામા ધૂણતા ધવલ ધુવા ભુવાને ધૂણતા બંધ કરી દીધા યાર. તમે કોણ બોલો? સંપુભાઈ વાળા. ક્યાં જાવ? અડતાલા છે. અડતાલા? ત્રીજો ફોન તમને મેં કર્યો, ખબર છે? એકવાર આપણે બે હું અહીંયા વાત કરી હતી. યાદ ન? હેલો. હા હા, એટલે એ તમારું ભુવા છે. આવું ન કહેવાય, આવું ન કરાય તમારે. કેવું? આવું એને ધૂણતા તમે બંધ કરાવી દીધું યાર. ધૂણતામાં હવે એ કડી કાકી છે, હું બોલ્યો તો ધૂણતા ધૂણતા માફી માંગે. હવે આમાં કેમ કરી શકે? હવે હવે બીજા અટાણે ફરશું ને તો એને લઈ લીધે, હવે ક્યાં જાય ખીચડી ખાવા? માણસો ત્યાં જવા વાળા છે. કમડિયા બંધ થઈ ગયું, બંધ થઈ જાય ને. એટલે આવું તમારે ન કરે મનસુખભાઈ. બાપા મેં કોઈ નું નથી કર્યું, લંકા લંકા વાળે જગાવી. મેં કઈ કર્યું? મામા દેવ કેવા હાજર હાજર હતા, મામા દેવ નું કામ હતું, ભલામણ તમે બંધ કરાવી દીધું. આ એક મને બહુ દુઃખ લાગ્યું. હું કોઈ બંધ નથી કરાવતો, કેમ કે મારે મારે કોઈ એવી કેપેસિટી નથી હું કોઈ ને બંધ કરાવું. અમે વિચાર રજૂ કરતા હોય, વિચાર રજૂ નથી, આવું થોડું કરાય છે એમ. ના મેં એને એ નથી કીધું કે તું બંધ કર દે, તું કઈ તારે તારે દેવ પોઈન્ટ માં આવતો ધોરણમાં ચાલુ રહે, મને કઈ વાંધો નથી. પછી એ લાગવા વાળા લાગ છે ગેલે આગરી ના હોય, બાકી અમારે કઈ લેવા દેવા નથી. મારે એવું ધક્કો ત્યાં થાય. ક્યાં ગણે? ત્યાં તમારા ગામમાં. આવો આવો. અમારા મામા દેવ ને તમે ધૂણતા બંધ કરી આવ્યા છે ને? ના મેં બંધ નથી કરાવ્યા કોઈ જ ભાઈ. એ તમને અત્યારે કઈ ને દર ગુરુવારે કેવું હતું ત્યાં આમ જો રાઈટે બગડા છોટો બોલતો. તમે મનસુખભાઈ તમારે આવું ન કરાય. મેં નથી કર્યું એમ કે હું. એ કોને કર્યું છે? એ નિકોન દ્વારા હકુભાઈ કર્યું છે ને. અમારી પાસે તો પુરાવા બધા મળ્યા હોય એટલે ધૂણતા હોય એ અમે કીધું હોય. જો આ મામો આ તમારા તો તમે એમ કહો કે નિકુંજભાઈ કર્યું, નિકુંજભાઈ કર્યું તો એ તો વિડિયા સામે આવી ગયા છે. એને માફી માંગી. એ હકુભા છે એ એમ પૂછે છે કે આ મેલડી બોલી છે શું પેલા છે એ તો. ના 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 મનસુખભાઈ, એ તો સામે આવી ગયેલા. હવે તમે એક એવો હો તને વિરોધ કર્યો હતો બરોબર, તારો મામો, તારા બાપ નો મામો, બા નો મામો, તારા છોકરા નો મામો, કોનો મામો એમ. આવું ન કરે. તમને મામા જે અડી ગયા ને તેથી હેરાન થઈ જાઓ. આમ તો હેરાન તો થઈ જાય, હેરાન થઈ જાય આપડે શું વાતો. હે આપડે હેરાન તો થઈ એટલે કોઈ હેરાન થઈ જાઓ. હું તો હાથ કઈ કઈ હેરાન થઈ જાય. આમાં ક્યાં આમ આપડે સુખ જોયું ભાઈ. એવું છે? દુઃખ જ જોયું છે, સુખ નથી જોયું. સુખ જોયું જ નથી. તમે સાળો ભલે બધાને કર્યો, મામા ને કર્યો ખરો કર્યો. હા મામા ને સમજી લેવું, બીજું મામા એ વાત કરી લેવું. મામા રે ને મામા રે વાત કરાવું અત્યારે કરાવો ની. મામા રે વાત કરાવું કરાવો ની.
વાત કરો એટલે લાઈન માં ઉપર છે ને અત્યારે શું છે પૂજા નો ટાઈમ છે ને નગર મામા રે વાત કરું તમને ધવલ ભુવારી કરાવજો ધવલ ભુવો શું ઉપાડે તંબુરો માનો કોની વાત કરો ગુરુવારે દર ગુરુવારે અમે કીધું કામ થઈ ગયું લ્યો રેડી એટલે મેં સાહેબ તમને હું ફોન કર્યો તી પેલા મેં તમને કર્યો હતો આપડે ક્યાં ગામ થી બોલો અડતાલા થી સંપુભા ત્રીજો ફોન છે મારો તમારો કેટલો નંબર નો થયો ને ફલાણવાનું ગધેડાનું એ બધું મારે તમને આમ જવાબ દેવો છે વ્યવસ્થિત દેવો છે નકર સીધું ભાદર માં થાય સીધું રામ જ વી આવું આવી જાવ બાપા અહીંયા આપડે એક એનો વિરોધ કરવાનો છે મારા નામ ઉપર ને આ બાજુ ના છે ને એને એક ગઢવી રે છે અમર ગામ માં આવી ગયેલા છે અડતાલા માં આવી ગયેલા અડતાલા માં જે કંકુ પગલા પડ્યા છે મારા નામ ઉપર કરવાનો સોની ઉપર હા એ તો અમે તમારું નામ લખીને તમે જ પર્દાફાશ તમે પોતે એવિડન્સ દિયો પુરાવા હોય તો કરી એ માવદાને ખોલ્યું તમને કોને એ હમણાં માવદાને ખોલ્યું હતું તમને યાદ હોય તો તમારે યુટ્યુબ માં આવ્યું હોય બધી આવ્યું માવદાને માવદર ગઢવી રહ્યો ને માવદાને હમણાં ખોલેલું છે તમને યાદ હોય તો હું મનસુખભાઈ નું સાંભળતો બરોબર તમે હમણાં ઓલ્યા તી પેલા મેલું સાંભળતો તમારે દેવી પૂજક ની બોલી કાઢો કેવી એક વાર ખાલી મને એક વાર સાંભળો હતો એ દેવી પૂજક ની ભાષા નથી મિમિક્રી છે એમ હું નથી કેતો આપડે દેવી પૂજક ની આપડે કઈ કોઈ નો વિરોધ નથી એક વાર બોલી કાઢો ઊંધા પડી જાય ભાષા કોઈ નહીં હોય હું મોદી સાહેબ ને અવાજ કાઢું છું એ અમારી મિમિક્રી છે કેવું છે હા કે ગુજરાત ની જનતા ને મારી માતાઓ બહેનો તમારા આશીર્વાદ લેવા મારી બહેનો આવ્યો છે એ અમારી મિમિક્રી છે અને હું કહું તમને બધી બોલી ફાવે બધું ફાવે એમ મોદી સાહેબ ના અવાજ માંથી અમે બધી એની કોપી કરીને એની પોતાનો અવાજ માંથી અમે મિમિક્રી રજૂ કરી હતી કેમ કે આપણો વડાપ્રધાન છે અને ભલામણા બુદ્ધિશાળી માણા કહેવાય કે આ દેશ નો કંટ્રોલ કર્યો અને આપણા ભારતના વડાપ્રધાન કેમ કે આપણી ભારતની ધરતી જેવી છે કે અહીંયા બધા આવા મહાપુરુષો જન્મા કેમ કે ભારત ની અંદર તમને કહો સોમનાથ મંદિર ના પટ્રાગઢ ની ધરતી મારી છે ત્યાં ધ્રુવ નામનો એરો માર્યો છે અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરો ને તો આ પવન આવે ને અનંત ના ઘર નો પવન છે હવે તમારે એક મારી એક બે મિનિટ વાત સાંભળશો બોલો આપણે જો મઢડા હોનભાઈ માં છે હા છે ને હા ફગુડા આપણે મોંગલ માં છે હા અમારી આ દેવગામ ગાત્રાડ છે ગાંડી હા બરોબર ત્યાંથી બાપા સીતારામ આપણે જે બધી છે બરોબર એનો કેમ વિરોધ નથી ધૂણો વિરોધ થાય એ મારે તમારે પૂછવું છે ભાઈ જો એ છે ને જે હોનભાઈ માં છે ને જો અમારી મઢડા વાળી હોનભાઈ છે બરોબર એનો વિરોધ સાંભળો તમે એનો અમારે ભગુડા મોંગલ છે એનો અમારે ગાંડ આ ગાત્રાડ માં છે અમારા કુળદેવી એનો સુરત અમારે સુરત દેવ દરબારો નો સુરત દેવ બધ અમારે અહીંયા બધા દેવસ્થાન છે એનો કેમ વિરોધ થતો હતો એ મને જવાબ દો ને હું તમને હા અમારે દેવ હોય અત્યારે ના ના જો તમને જવાબ આપી દો નહીં માં પેલા મને દેવ મને જવાબ દેવા ગયો હા હું તમને દઉં તમે દો હું દઉં પેલા મારે દેવો જવાબ પછી તમે દેજો આપો જો અમારા હોનભાઈ માં છે મઢડા વાળી ત્યાંથી આપડે ભગુડા છે ત્યાંથી બગદાણા છે બરોબર ત્યાંથી અમારા ગાત્રાડ માં છે ત્યાંથી અમારા સુરદેવળ છે અમારા માતાજી બજી છે
એમાં હામો કોઈ ભૂવો નથી અને કાયદેસર લાઈવ જ માતાજી ને સુરત દાદા ને હોન બે મને કેવાનું ભાઈ મારું આ કામ કરી દે. ત્યાં ધૂણતા ધૂણતા કોઈ બોલતો નથી. તમને હું વાત કરું ભાઈ, હવે તમને તમને એનો જવાબ દઉં. તમે જે જવાબ દીધો ને ઔપચારિક જવાબ છે, હું તમને મુદ્દો કહી દઉં આખો, કે જેટલી ચારણની દીકરીઓ છે થઈ ગઈ ને, હોનબાઈ છે, આવળ, સોગડ, સોગડ, બહુતરાજી, આ બધી જે દેવીઓ છે એની ચારણની દીકરીઓ કોઈ જગ્યાએ કાંઈ આ ધોણવાના ભૂવા ભોપણના કામ કર્યા નથી. આ લોકો એના નામે આંટડા ખોલ્યા છે. આંટડા ખોલ્યા, પાકું પાકું. આ કોઈ દેવીએ કીધું નથી. માતાજીએ ચોખ્ખું કીધું. જો તમે અહીંયા જાઓ ને, આપણે જાનબાઈ ની દેવડી, અજાનબેન દેવડી, જાનબાઈ ની દેવડી માં 18 વર્ષ ને પાણી ભરવાનો પહેલો અધિકાર કોઈએ દીધો હોય તો જાનબાઈ એ કહો. જાનબેન દેવડી એટલે જાનબેન દેવડી અમારી બાજુમાં જ એવી અહીંથી 70 કિલોમીટર. જોયું નથી ભાઈ, અમને ઇતિહાસ ની ખબર હોય, સાંભળી લો તમે. પછી મોણિયા ની અંદર નાગબાઈ છે. નાગબાઈ મોણિયા ની અંદર, નાગબાઈ જયારે નાગબાઈ હિમાલય હાડ ગાળવા જતા હતા ને ત્યારે કોઈ હારે નહોતું જતું, તેથી અમારા મેઘવાળ ની બે દીકરી બહુ બધા હારે ગયા હતા. બરોબર, મેઘવાળ ગયા હતા. હા હા, હજી તમારે મોણિયા ની અંદર પેલું નાળિયેર અમારા ને ચડે, પછી મોણિયા નાગબાઈ ને નાળિયેર ચડે. બરોબર, મેં આપણે કીધો આપણે જે આ રોડ ઉપર આવ્યું ને મોણિયા, હા, વિસાવદરમાં, વિસાવદરમાં ત્યાં તો પછી આહીર સમાજમાં નવઘણ ને જયારે તમને કહું દીધો ને, તેથી અમારે ભીમડો પેલો કાયમ લાગી ગયો. તેથી કેદી ભીમડો કાયમ લાગ્યો કાકા? ભીમડા ને જે નવઘણ ને લઈ જનાર ભીમડો હતો. તેથી ક્યાં ભીમડો? તેથી નથી લાગ્યો. હા, નવઘણ ને બચાવ્યો, ભીમડા એ બચાવ્યો, વાલ્મીકિ હતો અને હુંડલા માં લઈને ગયો હતો. બરાબર, તપાસી જોઈજો તમે, હું જે બોલું છું એ તપાસી જોઈજો. ના ના ના, એ બધું સાંભળું છું મનસુખ. હા, એટલે એ બધી વસ્તુ છે ને સાહેબ બધા. પછી અમે 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 ઘરાધાર છીએ. કેમ કે અમે રાજા રજવાડું માં રહ્યા ને, અમને ઘરા દીધેલા. બરાબર, મારા દાદા રહ્યા ની કોટડા સાંગાણી સ્ટેટ ના મેતર હતા, તો અમને જમીન ગરામાં દીધેલી. કોટડા સાંગાણી તમારે ગરા દરે, તમને કઈ રીતે દીધી ખબર? તમે અવેડા ભરતા, કોઈ આમ કરતા, એમ અવેડા અવેડા બધા ભરતા, તેથી આ ભરતા એવું નતું. તો બધી, હા, એવું આ અત્યારે બંધારણમાં બધે હરકત કરી દીધા. અટણ કોઈ ઘરે બાપુ પેદા નહીં થાય, બધે ઘરે છોકરા હતા. એ તો છોકરા જ થાય ને, કેમ કે બંધારણમાં બધું કાઢ નાખ્યું. તમે સમજી ગયા? એ બધી જે ઓલી હતી તાના સાહેબ ભાના સાહેબ, એ બધી નીકળી ગયો. અને રાજાઓ કોઈથી એવું રેખું નથી, રાજા કોઈ સમાનતા જ આપ્યા છે. રાજધર્મ જેટલા પાલ્યા હોય, જેને રાજ તિલક મળેલું હોય, એને કોઈથી મારું તારું ખીરું નથી, એને જ રાજા કહેવાય. હા, બાકી પાણી માંથી ઓયલા માંથી વળ ખાતો હોય ને વળ જ ખાય, એમાં એમાં એને રાજા નો કહેવાય. કેમ કે ઓલો તો સાગર કોઈથી સલે નહીં. ઓલા ખાડા રે ખબોચિયા ની ડેડકી બાપુ, હું જાણે સમદરિયા ની લહેર. હા, એમ ખાડા ખબોચિયા ની ડેડી કી હોય એના સમદર ની લેર હું ખબર હોય કે આ જગત માં રાજા કોને કહેવાય? ખાડા ખબોચિયા કે ભાઈ સમદર થોડો સલકે. હા, એમ એટલે એ રાજાઓ એને સાગર ની ઉપમા માત્ર ભાઈ, ઓરિજિનલ ક્ષત્રિય, ઓરિજિનલ દરબારી, ઓરિજિનલ કાઠી, એ કોઈ થી કોઈને રંજાડે જ નહીં. ગાંધી ઘેરી નો સિંહ આયેલો જતો રોજ તમે ઘેર માં ટટડિયા લઈને જાય છે, કેનું મારણ કર્યું? માણસ ની માટી ખાતી એટલે બીજું નો કરે, માણસ નું જ મારણ કરે. પેટ કેટલા મારો? પેટ કેટલા મારો? શેના પેટ? દારૂના. ક્યાં પીશું એલા? મારે શેનું વ્યસન જ નથી. વ્યસન જ નથી? મેં પાન, બીડી, ગુટકા, સિગરેટ, સેનું કઈક, હું કાય મારા આખા પરિવારમાં કોઈ બીડી નું વ્યસન નથી. તમારો દીકરો નાંગ હોત કોલેજ, એ હોત મને ખબર છે. તમે એમાં તમે સાવ ખોટા પડશો. 1 લાખ રૂપિયો દાન દઈ દઉં ગૌશાળામાં, નકર તમારે દેવાનું. તમે જેમાંથી બોલતો ને જ્યાંથી બોલતો હોય ત્યાંથી. તાલુકો લાઠી જિલ્લો છો, તમે ઈ સાબિત કરજો. મારો છોકરો કોઈ પાન બીડી નું વ્યસન ખાલી સાબિત કરજો. દારૂ ભલે ઈ તો બહુ આખો ફરી ગયો, પણ પાન બીડી સાબિત કરજો તો 1 લાખ રૂપિયા ગૌશાળામાં નાખે, નકર શંકુભાઈ તમારે દેવા પડે. હાલો છે ઈચ્છા તો આપણે આપણે ઢાલા રે તમે વાત કરો છો? ઢાલા ભાઈ રે, એને ઓલો ભાઈ રે,
તો એ વ્યક્તિ તમને કામ કે સુધારું પીશો એમ કે એમ કહું તમને એમ કે છે આક્ષેપ તો કોઈ પણ માણસ કરી શકે. તમે અટાણા કર્યો તેને આક્ષેપ જ કહેવાય. કઈ મારે તમે એમ ન કહેવાય તમે, પણ તમારી પુરાવો રજૂ કરવો પડે. ના મનસુખભાઈ આ તમારા ફોટા ને આ તમારા છોકરાના ફોટા અને આ તમે પીતા હતા જો નંગ નો મન ફલાણા ભાઈ નાખી દીધો. મનસુખ ગોવિંદ ગૌશાળા દે તમને ગેરંટી દઈ દઉં બરાબર. મેં તું મારા ફોટા નાખે હોય છે હું તમને શું કહું છું. મેં તમે નામે પૂછતો નથી. તમારું નહીં જે તમને કેનાર હોય એનું શંકુભાઈ તમને જે કેનાર હોય એનું એને તમે કહી દો ને એ ફોટો મારો વિડીયો ખાલી દઈ દે મારા છોકરાનો મારો ભૂલી જવા લો. હાલો મનસુખભાઈ તમે માવદાન માવદાન ને કેમ ફોન નથી કરતા? કેને માવદાન આની દારૂ પી નાટક કરે એટલે અમે એમાં પડી ગયા. એમ ને માવદાન એને તમે માવદાન એટલે કોઈ વાત કરી? હા કેદી હમણાં જ કરી હતી. મા મા બેન ને ગયું દીધી એક આવી જાય એવું કર્યું. હા રેકોર્ડિંગ આપણે આપડે અમરેલી માં દરબાર કોક ગયેલું છે. ઈ કોણ કેને ગયું છે? ઓલા ભાઈ નામ વચન, વચન ચાવડા. ઈ કેવું વચન ચાવડા ને ઈ પાછું મન નો ખબર બુદ્ધા તમે કહો ને યાર કોણ બોલી તમારો વતન ફોટો આવ્યા છે હું તમને આવડે તમારા નાખી દઉં. ઈ પછી એમાં એવું છે કે તો ફોટો મારો વતન બધી ચેનલ વાળા મારે છે. વિવાદ જ કરવાનો સાંભળો તમને હું કહું એમ પેલા મારી સાંભળો. એક ભાઈ બંધ છે એટલે આપણે ભાઈ બંધ કહી અને કંકુ પગલા આખી 6 મહિના પેલા પડી ગયા. અને આપડે તારાપુર પાસે ગામ કેવું ભરે શું બરાબર ઈ ગામ ના માતાજી છે આરતી બા કરીને છે અને ઈ માવદા ને વિરોધ કર્યો. ઈ માવદા ને તમે જોયે તમે એનો કદાચ જોતા હોય તમને ક્યાં ખ્યાલ હોય અમારી હડતાલા કંકુ પગલા પડી ગયા છે. ભાઈ જ્યાં અહીંયા જાય છે ને એની એક ગઢવી ઉભા રહે છે. આપડે એનું એક છે ઓલું કરો ને રાજકોટ માં એને પુરાવો કોઈ પણ આપો તો વાત ઉભી રહે. એવિડન્સ વગર ની વાતો કોઈ ની કરાય. પુરાવા કોઈ ની માથે આક્ષેપ કરવો કોઈ ને ખોટું કરવું એવું ન કરીએ. એવિડન્સ હોય તો થાય. પછી પૈસા લે છે એવું કરતા હોય તો હોય. બાકી એમ નામ ઢૂંઢતો પગલા પડતો આપડે નું વાંધો ભલન પર પૈસા લે. તમે વાત કરી એટલે તમારો ફોટો મોકલો તો ફોટાવો તો કરશે નકર અમારે તો વોટ્સઅપ માં નાખી દેવું. તો કોઈ ચેનલ વાળા ચડાવવા વાળા ચડાવતા હોય ઘોડા ઉપર બેઠા હતા માતાજી. કેની ઉપર? સારણ ને દીકરી હોય માતાજી હોય મોંગલ માં હોય આપડે બધા ને માની છે દેવી દેવતા ને. પણ સારણ ને દીકરી હોય ને ઘોડા ઉપર નો બે કદાચ બે સાડ ઘોડી ઉપર બેસી જાય તો ઘોડા ઉપર નો બે કાળો ઘોડો બરોબર એની ઉપર બે નહીં ઘોડા ઉપર. મેં ઘોડા ઉપર થી એકવાર હેઠા હોય ઉતારેલા છે. ઘોડા ઉપર થી માતાજી ને હેઠા ઉતારેલા છે. મેં માતાજી હેઠા ઉતરી જાઓ પછી મેં દાન ને ફોન કર્યો. દાન મેં કીધું આને કહી દે હેઠા ઉતરી દે માતાજી આ હારું નથી લાગતું. કે કેમ હારું નથી લાગતું? મેં કીધું એકવાર મારી ઘરે એકવાર આવી ગયેલા છો ને અને એ મારો ભાઈ નો કાકા નો દીકરો ભાઈ લાવ્યો તો એની સાથે નકર આ વસ્તુ સારી નથી લાગતી એને કીધું. બરાબર એકવાર મેં એને ઘોડા માથે હેઠા ઉતારેલા છે. ઘોડી માથે કદાચ બેઠા હોય તો એક ખત અલગ છે. આ તો ઘોડા માથે એમ કાળો ઘોડો. હવે મારે બીજું આમાં હું ખરાબ બોલી શકું નહીં ખરાબ બોલાય નહીં
એટલે આપણે બરાબર પછીયા ગામ યો ક્યાંનું પછીયા ગામ ઈ ગામ ઈ માતાજી પછીયા ગામ ના છે અને ઈ એમ કે છે ઘરે છે એની દીકરી સૌ ક્યાંની હા એનો નંબર છે બધું છે આપણી પાસે કઈ વાંધો કઈ વાંધો તમે તમારો ફોટો ને એવું મોકલી દો અને એવું કરો હાલો એ આગળ વધારશો ને એનો બીજો ભાગ છે ને મને તમે કેજો એટલે આપણે ચડાવી દઉં મને પુરાવા દેજો એટલે એ માતાજી નો પેશેલ આપણો પડદા માં કરશો તમારો વિચાર છે આ વિચાર થી માણસ માં સમજૂતી આવે માણસ માં એકતા નો માહોલ બંધાય વિચાર એટલે કેવો વિચાર છે મારો ખબર છે હું હામું બધું દેખું ને માતાજી આ છે આપણે માની જ છીએ કુળદેવી એનો અત્યારે નથી અત્યારે ચર્ચા કરી એટલા પૂરતું ગુરુવર ભરતો